કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી. ધોરણ 4 વિષય હિન્દી એમાં પાઠ જોઈશું 4. અગાઉ આપણે 3 પાઠ ભણી ગયા, હવે પાઠ નંબર 4 અપને બારે મેં. આ પાઠમાં શું છે, પોતાના વિશે લખવાનું છે, પોતાના વિશે, પોતાના કુટુંબ વિશે, એ વિશેનો પાઠ છે. તો ચલો નંબર 1 ખાલી જગ્યા જોઈએ. મેરા નામ, જે તમારું નામ હોય તે લખવાનું. મેરા નામ હૈ, જે હોય તે. મેં ચોથી કક્ષા મેં પડતા હું યા પડતી, છોકરીઓ પડતી હું, છોકરાઓ પડતા હું. આગળ જોઈએ. મેં ખાલી જગ્યા નામક ગામ મેં રહેતા હું, તમારા ગામડાનું નામ લખવાનું, છોકરીઓ રહેતી હું. મેરે પિતા કા નામ, તમારા પપ્પાનું નામ લખવાનું છે. મેરી મા કા નામ ખાલી જગ્યા હૈ, મારી મમ્મીનું નામ લખવાનું, એટલે તમારી મમ્મીનું નામ લખવાનું. મેરે ભાઈ કા નામ, તમારા ભાઈનું નામ લખીશું. મેરી બહન કા નામ ખાલી જગ્યા હૈ, તમારી બહેનનું નામ લખવાનું. મેરે ચાચા કા નામ ખાલી જગ્યા હૈ, તમારા ચાચા એટલે કે કાકાનું નામ લખીશું. મેરી બુઆ કા નામ ખાલી જગ્યા હૈ, બુઆ એટલે ફઈ, મારી ફોઈનું નામ ખાલી જગ્યા છે. આ રીતે તમારે ફેમિલી એટલે કે કુટુંબના સભ્યોના નામ પૂછ્યા હોય એ રીતે લખવાના છે. આગળ જોઈએ. મેરે પરિવારમાં કોણ કોણ રહેતી હૈ, રાઈટ યા રોંગ કી ચિહ્ન કીજે. જે રહેતા હોય એના સામે ચિહ્ન કરવાના છે. માતા મમ્મી, પિતા પપ્પા, ભાઈ બહેન, દાદી દાદા, ચાચા ચાચી, નાના નાની, ફૂફા એટલે ફૂઆ, ફઈના ઘરવાળા ફૂઆ, અને બુઆ એટલે ફઈ. જે રહેતા હોય એના સામે રાઈટ, ન રહેતા એને ચોકડીની નિશાની કરવાની. મેરે દોસ્ત, મેરી સહેલી કા નામ, છોકરાઓ મેરે દોસ્ત, છોકરીઓ મેરી સહેલી. મુજે ખાલી જગ્યા ખેલના પસંદ હૈ, જે તમને રમત ગમતી એ લખવાની. મેરે અધ્યાપક, મેરી અધ્યાપિકા કા નામ, જે આવતું હોય તમને લખી દેવાનું હૈ. મેં સુબહ ખાલી જગ્યા બજે ઉઠતા હું, 7 કે 6 જે વાગે ઉઠતા હોય લખવાનું. 7 બજે ઉઠતા હું યા ઉઠતી હું, છોકરીઓ એવું લખશે. મેં ખાલી જગ્યા બનના ચાહતા હું, ચાહતી હું, છોકરાઓ ડૉક્ટર ટીચર જે લખવું હોય, શિક્ષક જે લખવું હોય લખી શકે છે છોકરીઓ. છોકરાઓ બનના ચાહતા હું, છોકરીઓ ચાહતી હું. મુજે ખાલી જગ્યા પસંદ હૈ, ત્યાં તો તમે રમવાનું જ લખશો. મુજે પઢના જ્યાદા પસંદ હૈ, બરાબર એ રીતે લખીશું. હવે અહીં એક કોઠો આપેલો છે, જે તમને ગમતું હોય એ રીતે લખવાનું છે. ખેલમાં તમને શું ગમે છે, ક્રિકેટ, તો મેં લખ્યું છે ક્રિકેટ. ખિલાડી જે લખવું હોય એ ખિલાડી. પઢના તો તમે શું કયું વાંચવું ગમે તે લખવાનું. ખાના તમને કયું શું ખાવું ગમે તે લખવાનું. ગાના કયું ગીત ગમે. દેખના શું જોવું ટીવી. મિલના કોને મળવું ગમે, કયો રંગ. આ રીતે તમારી મનપસંદની વસ્તુઓ અહીં લખવાની છે મિત્રો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તે રીતે મુજે ના પસંદ હૈ, મને ગમતું નથી. જૂઠ બોલના, કિસી કો મારના, કિસી કી શિકાયત કરના, કિસી કી ચુગલી કરના, આ બધું મને ગમતું નથી. નાપસંદ વસ્તુઓ લખવી. હવે આગળ છે શબ્દાર્થ. કક્ષા, ગુજરાતીમાં કક્ષાને શું કહેવાય, ધોરણ. કક્ષાને શું કહેવાય, ધોરણ. પરિવાર એટલે કુટુંબ. ચાચા એટલે પિતા કા છોટા ભાઈ, મેં પાઠ દરમિયાન કીધું હતું ખાલી જગ્યાઓમાં. બુઆ એટલે પિતા કી બહેન, પપ્પાની બેન. અધ્યાપક એટલે શિક્ષક, આપણા ટીચર. પડી ગયા ખબર શબ્દાર્થમાં. હવે આગળ જોઈએ અભ્યાસ. સુનીએ ઓર બોલીએ, માત્ર વાંચવાનું છે ને બોલવાનું છે. ગાઉ, કક્ષા, અધ્યાપક, બુઆ, જોડણી, જોતા જવાનું, વાંચતા જવાનું અને બોલતા જવાનું. આ બ જોઈએ. મેં વિદ્યાર્થી હું, અહીં કઈ જોડણી લખી છે એ ખાસ જોવાનું. મેં ચોથી કક્ષા મેં પડતા હું, છોકરીઓ પડતી હું આવશે. મેં ચોથી કક્ષા મેં પડતી હું. અમારી પાઠશાળા કા નામ, સરસ્વતી વિદ્યાલય હૈ. ખબર પડી ગઈ ને, વાંચવાનું છે સરસ. હવે છે પ્રશ્ન 2. પ્રશ્નો કે ઉત્તર દીજીએ. આપકા નામ ક્યા હૈ, તમારું નામ લખવાનું. મેરા નામ જય હૈ. આપકે પિતાજી કા નામ ક્યા હૈ, તો જવાબમાં જે તમારા પપ્પાનું નામ હોય લખવાનું. મેરે પિતાજી કા નામ હૈ. આપકી મમ્મી, માતાજી કા નામ, જે તમારી મમ્મીનું નામ હોય લખવાનું. મેરી માતાજી કા નામ જયા બે બહન. બહન હૈ, બેન લખાય નહીં હિન્દીમાં, બહ ન, એ રીતે લખવાનું. ખબર પડશે ને, પપ્પા મમ્મીના નામ લખવાના છે.
હવે આગળ જોઈએ પ્રશ્ન તરફ પડીએ ઓલી કે એનું એ જ લખવાનું છે પરિવાર સહેલી દોસ્ત અધ્યાપક ગાંવ કક્ષા અચ્છા ખેલાડી જોઈ જોઈને નીચે લખવાના છે પછી આગળ છે આપણું આ પાઠ દરમિયાનનો સ્વાધ્યાય શું છે સ્વાધ્યાય ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો સહી જોડે બનાવીએ એટલે શું કહેવાય ગુજરાતીમાં જોડકા પિતા તો માતા પપ્પા તો મમ્મી ભાઈ તો ભાભી ભાઈ ભાભી ચાચા ચાચી કાકા કાકી મામા મામી મામા મામી દાદા દાદી દાદા દાદી પડી ગઈ ને ખબર જોડકા હવે જોઈએ પ્રશ્ન બે કોષ્ટક છે ઉચિત શબ્દ ચૂનકર વાક્ય પૂર્ણ કીજીએ સાચો શબ્દ શોધી અને ખાલી જગ્યા પૂરવાની છે કૌંસમાંથી અરુણા ચોથી કક્ષા મેં ખાલી જગ્યા હૈ છોકરી છે તો પડતા હૈ કે પડતી હૈ છોકરાઓ માટે પડતા હોય પણ અહીં અરુણા છે છોકરી છે તો શું લખીશું પડતી અરુણા ચોથી કક્ષા મેં પડતી હૈ લડકા ખેલ ખાલી જગ્યા રહે હૈ કે રહા હૈ એક વચન છે તો રહે બહુવચન માટે વપરાય અને રહા એ એક વચન માટે તો અહીં લખીશું રહા હૈ લડકા ખેલ રહા હૈ મેં માતા પિતા કા આદર કરતા હું કરતે હૈ આ બહુવચન છે આ એક વચન છે તો કરતા હું મેં માતા પિતા કા આદર કરતા હું હવે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ વિદ્યાર્થી મિત્રો કોષ્ટક મેં સે ઉચિત શબ્દ ચૂનકર ખાલી જગા ભરીએ કોઠામાંથી સાચો શબ્દ જોઈ અને ખાલી જગ્યાઓ ભરવાની છે મેં એટલે હું મુજે એટલે મને મેરી એટલે મારી મેર એટલે મારા આ જ જોવાય સાચો શબ્દ જ્યાં બંધ બેસતો હોય તે લખવાનો છે ખાલી જગ્યા લડકી હું મેં લડકી હું ખાલી જગ્યા પિતા કિસાન હે મેરે પિતા કિસાન મેરી આવે ને મેરી પિતા કિસાન ના મેરે પિતા કિસાન હૈ ખાલી જગ્યા માતા ઘરકામ કરતી હૈ મુજે મુજે અને મેરી રહેગી તો મેરી માતા ઘરકામ કરતી હૈ ખાલી જગ્યા અચ્છા ખેલના અચ્છા લગતા હૈ કોને મેં ખેલના અચ્છા લગતા હૈ ના મુજે મુજે ખેલના અચ્છા લગતા હૈ હવે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન ચાર અપની સખી અપને દોસ્ત કા પરિચય લખે આપણે પોતાના મિત્ર અને વિશે જે લખવું હોય પરિચય આપીશું મેરે મિત્ર કા નામ જે હોય વો કોનસી તમારી જોડે પડતો મેરે સાથ પડતા એ વિશે આપણે લખીશું હવે આગળ જોઈએ યોગ્ય વિસ્તાર હમારે રિશ્તે આપણા સંબંધો પિતા કા પિતા દાદા પપ્પાના પપ્પાને શું કહેવાય દાદા પિતા કી માતા પપ્પાની મમ્મી દાદી પિતા કે છોટે ભાઈ ચાચા પિતા એટલે પપ્પાના નાના ભાઈને શું કહીએ છીએ આપણે કાકા પિતા કી બહેન બુઆ પપ્પાની બહેન ફઈ માતા કે પિતા નાના મમ્મીના પપ્પા મમ્મીના પપ્પાને શું કહેવાય નાના માતા કી માતા મમ્મીની મમ્મીને શું કહીશું નાની માતા કા ભાઈ મામા મમ્મીના ભાઈને શું કહીશું મામા માતા કી બહેન મૌસી મમ્મીની બહેનને શું કહેવાય માસી પરીક્ષા દરમિયાન ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે અને જોડકામાં કયો સંબંધ કયા જોડે કઈ રીતે લખાય તે ખાસ ધ્યાન રાખવું તે ખાસ ધ્યાન રાખવું હવે જોઈએ સ્વાપોથી અહીં પણ પુસ્તકમાં આપણે જે રીતે સમજાયું એ રીતે અહીં આપેલ છે જોઈએ ચલો ખાલી જગ્યા ભરીએ પ્રશ્ન એકમાં ખાલી જગ્યા પહેલું શું છે મેરા નામ ખાલી જગ્યાએ તમારું નામ લખીશું મેં ચોથી કક્ષા મેં પડતા યા પડતી હું આગળની ખાલી જગ્યા મેં ખાલી જગ્યા નામક ગાંવ મેં શહેર મેં રહેતા રહેતી હું કયા અમદાવાદ પછી મેરે પિતા કા નામ મેરે ભાઈ કા નામ જે હોય તે લખવાનું મેરે ચાચા કા નામ મેરે મા કા નામ પછી બહેન કા નામ અબુઆ કા નામ આપણે આગળ ચોપડી પુસ્તકમાં જોયું તે જ રીતે ખાલી જગ્યાઓ ભરવાની છે પછી જે પરિવારમાં હોય એના સામે સાચું ન હોય એને ખોટું કરવા તમારે જે હોય એ લખવાનું અહીં તો મેં મારા પરિવારમાં જે હતા એ કર્યા છે તમને જે હોય લખવાનું માતા મમ્મી દાદી નાના પિતા પપ્પા દાદા નાની ભાઈ કાકા ફૂફા એટલે બહેન ફુઆ બહેન ચાચી કાકી ફૂફી તો
ફઈ જે હોય એના સામે સાચું કરવાનું. મેરે દોસ્ત યા સહેલી કા નામ લખવાનું છે. મુજે ખાલી જગ્યા પસંદ હૈ ક્રિકેટ. મેરે અધ્યાપક કા નામ, મેં સુબહ 6 બજે ઉઠતી હું ઉઠતા હું. મેં શિક્ષક બનના શિક્ષિકા બનના ચાહતી હું. એ રીતે ચોપડી મેં સમજાવી હતું એ રીતે આ લખવાનું છે. આ કોઠો પણ તે રીતે આ ના પસંદ મેં કીધું હતું ને એ રીતે તમે લખજો. આગળ છે પ્રશ્ન 2. અહીં અનુકરણ કરવાનું છે. એ કેટલી વખત? 2 વખત. કયા? આ જે શબ્દ આપેલા છે એને જોઈ જોઈને સાચી જોડણી પડે એ રીતે 2 વખત લખવાના છે. ચાચા તું ચાચા ચાચા લખી દેજો. ચાચા બહન ચૌધરી પિતા બુઆ દાદા એ રીતે અહીં જોઈને લખવાનું છે. ભાઈ તો ભાઈ ભાઈ. કક્ષા શિક્ષિકા માં માની જોડણી ખાસ જોજો કઈ રીતે લખ્યું છે. ગાવ વિદ્યાલય આ બધી એક જોઈને 2 વખત અહીં અનુકરણ કરવાનું છે. હવે આગળ જોઈએ. ઉદાહરણ કે અનુસાર ખાલી જગ્યા મેં ઉચિત શબ્દ લખીએ. પિતા તો માતા એ રીતે આપણે લખવાનું છે. ભાઈ તો બહન, દાદી તો દાદા, મામા મામી, ચાચી તો ચાચા, ફૂફી તો ફૂફા, મૌસા તો મૌસી, નાના નાની એ રીતે લખવાનું છે. આ સુંદર અક્ષરોમાં લખવાનું છે એનું એ જોઈને લખવાનું છે. મેં વિદ્યાર્થી હું, મેં 4થી કક્ષામાં પડતા હો, મેં પડતી હું, આ બધું જોઈ જોઈને લખવાનું છે. આગળ છે ખાલી જગ્યાઓ. સાચો શબ્દ શોધીને આમાં ખાલી જગ્યાઓ ભરવાની છે. મેં લડકી હું, મેરી માતા ઘરકામ કરતી, આ બધું ચોપડી દરમિયાન મેં તમને શીખવાડ્યું છે. મેરે પિતા કિસાને મુજે ખેલના પસંદ હૈ. અહીં શબ્દો પિતા કી માતા દાદી, પિતા કે ભાઈ ચાચા, પિતા કી બહન ફૂફી, માતા કે પિતા નાના, માતા કી માતા નાની, માતા કે ભાઈ મામા, માતા કી બહન મૌસી, બહન કે પતિ બહનોય એ રીતે આપણે લખવાનું છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 7. ખાલી જગ્યાઓ શબ્દ કૌંસ આપેલા છે એમાંથી જોઈને સાચો લખવાનો છે. જે ચોપડીમાં આવી ગયેલી છે. અરુણા 4થી કક્ષામાં પડતી હૈ, લડકા ખેલ રહા હૈ, મેં માતા પિતા કા આદર કરતા હું એ રીતે આપણે ખાલી જગ્યાઓ લખવાની છે. આપકા પરિચય તમારા વિશે પરિચય લખવાનો છે. જે તમારે ગમતું હોય એ 5 વાક્ય લખવાના છે. પછી એ જ રીતે આપણે મિત્ર વિશે પણ આપણે કીધું હતું ને એ રીતે તમારા મિત્ર હોય કે સહેલી એટલે કે સખી એના વિશે લખવાનું છે. જે જે લખવું હોય તે લખી શકાય છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તો આ પાઠ દરમિયાનનું આપણે હોમવર્ક મેળવી લઈએ. હોમવર્કમાં હિન્દીની ચોપડામાં લખીશું પાઠ 4 અપને બારે મેં એ લખીશું. પછી આ દરેક ખાલી જગ્યા લખીશું. દરેક ખાલી જગ્યાઓ 16 16, પછી પાછળ એક આપેલી છે 17 ખાલી જગ્યાઓ લખીશું. પછી લખીશું શબ્દાર્થ અભ્યાસ 1 લખીશું. વાંચી અને લખવાનું છે માત્ર જોઈ જોઈને. પ્રશ્ન 2 એમાં જવાબો લખીશું. પ્રશ્ન 3 પડીએ ઓ લખીએ એનું એ જ લખવાનું છે પછી આવશે સ્વાધ્યાય. સ્વાધ્યાય લખીશું. આખું સ્વાધ્યાય લખવાનું છે. અહીં સુધી લખવાનું યોગ્ય વિસ્તાર. પ્રશ્ન 1 ખાલી જગ્યાઓ, પ્રશ્ન 2 આ ખાલી જગ્યાઓ, પ્રશ્ન 3 અપને સખી દોસ્ત વિશે પરિચય, તમને જે ગમે એ લખવાનું. અહીં સુધી આપણે લખીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો. બંધ થઈ ગયું.